મારવાલા પ્રિયો, પ્રભુ ઈશુના નામમાં તમને શુભેચ્છાઓ. આ જગ્યા સુંદર નથી? એક ટાપુ જેની આજુબાજુ પાણી છે અને તેઓ આ જગ્યાને નાનો ટાપુ કહે છે. ચાર વૃક્ષો છે. હું તમારી સાથે ત્યાંથી વાત કરી રહ્યો છું. તે ખૂબ સુંદર છે. જો આપણે આજુબાજુ જોઈએ તો તે ખૂબ સરસ લાગે છે. ઈશ્વરની રચના ખૂબ આશ્ચર્યજનક છે. તે કેવો પ્રભુ છે જે હંમેશા અદ્ભુત વસ્તુઓ કરે છે. આજે પણ તે તમને વચન આપે છે. બીજો રાજાનો 3:17. આ 17માં વચનમાં પ્રભુ કહે છે, તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહીં, પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. 3 રાજાઓ, ઇઝરાયેલનો રાજા, એ જ પ્રકારે યહૂદાનો અને મોઆબનો રાજા, તેમાંથી 3 ભેગા થઈને દુશ્મનો સામે લડવા ગયા. એક મોટી સેના. જો 3 દેશોની સંયુક્ત સેના હોય તો કેટલા હજારો હોત. 7 દિવસ સુધી તેઓ પાણી વિના અરણ્યમાં સંઘર્ષ કરી રહ્યા હતા. પાણી માટે શું કરવું આવી મુશ્કેલ અને ચિંતાજનક પરિસ્થિતિમાં એ લોકોનું આવું કહેવું હતું. પ્રભુનો કોઈ ભવિષ્યવક્તા છે કે કેમ તે જુઓ, કારણ કે આ સ્થિતિમાં માત્ર ભવિષ્યવક્તા જ આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. આવી મુશ્કેલ સ્થિતિમાં કેવળ તેઓ જ આપણા માટે કંઈક કરી શકે છે. આપણે જોઈ શકીએ પ્રભુનો એક ભવિષ્યવક્તા ત્યાં પ્રકટ થાય છે. તે આવીને એક વાતને કહે છે. પરમેશ્વર તેમના ભવિષ્યવક્તા દ્વારા કયો શબ્દ કહે છે? આ અરણ્યમાં, આ રણમાં નહેર ખોદવી અને પીવા માટે પાણી કાઢવું, પાણી એકત્ર કરવા માટે ત્યાં કંઈ હતું જ નહીં. તે વરસાદની મોસમ નથી, તે એક અરણ્ય છે. પાણી આવવાની ત્યાં કોઈ પણ શક્યતા ન હતી. કઈ રીતે અહીં ખોદવું? હું કહું તેમ કરો. તમે વરસાદ કે પવન જોશો નહીં, તો પણ ખીણ પાણીથી ભરાઈ જશે. તમારા બધા સૈન્ય અને પ્રાણીઓની તરસ છિપાવવા માટે ઈશ્વર પાણી આપશે. પરમેશ્વર માટે આ એક નાની વાત છે. બિલકુલ કોઈ મોટી વાત નથી. પ્રભુ ખૂબ મહાન છે. તેના અનુસંધાનમાં કહેવા અનુસાર તેઓએ નહેર ખોદી. વરસાદ કે પવન ન હતો, પણ પાણી ભરાઈ ગયું. આ એક મહાન ચમત્કાર છે જે પ્રભુ કરે છે. શું તમે વિશ્વાસ કરો છો કે પ્રભુ પણ તમારા જીવનમાં આ કરશે? પ્રભુ કહે છે, આ દેવાની સમસ્યા માટે શું કરવું? હું આ જરૂરિયાત માટે શું કરું? આ બાબતને હું કેવી રીતે સંભાળી શકું? બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. હું અરણ્યમાં અટકાઈ ગયો છું. કોઈ રસ્તો નથી. શું તમે આવી રીતે ખૂબ ચિંતિત છો? પ્રભુ કહે છે, નહેર ખોદો. ત્યાં કેટલીક વસ્તુઓ છે જે તમારે કરવી જોઈએ. ઈશ્વરને પૂછો કે શું કરવાની જરૂર છે. તમારે તે કરવું જોઈએ. તમારી ફરજ નિભાવવી જોઈએ. પ્રભુ આળસુને કદી મદદ કરશે નહીં. તરસ લાગે ત્યારે રણમાં નહેર ખોદવી સહેલી નથી. તે મુશ્કેલ કામ છે, ખૂબ જ મુશ્કેલ કામ છે. પ્રભુ કહે છે, જો તમારે જે કરવું હોય તે કરો. મારે જે કરવું હશે તે હું કરીશ. પછી તમારે જે કરવું હોય તે કરો. આળસથી તમે ઘરમાં બેઠો અને કહો પ્રભુ આપશે. જો તમે વચનની કબૂલાત રાખો છો, તે આપણને કાગડા દ્વારા ખવડાવશે. તે તમને ખવડાવશે નહીં. કામ કરવું જ પડશે. જે કરવાનું છે તે કરવું પડશે. તમારે તમારા જીવનમાં મુશ્કેલીમાંથી પસાર થવું જોઈએ અને પ્રયત્નો કરવા જોઈએ. શું પ્રયત્નો ન કરવા જોઈએ? પ્રભુ મને જ્યાં મોકલે ત્યાં જવું જોઈએ. મારે પ્રચાર કરવો જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ અને પ્રભુનો શબ્દ પ્રચાર કરવો જોઈએ. કેટલું કામ છે ત્યાં. મને તે જેમ તેમ નહીં મળે. પ્રભુનું વચન પરિપૂર્ણ થવા માટે તે કહે તેમ કરવું જોઈએ. શું તમે તે કરશો? જો પ્રભુ સમર્પણ કરવા કહે તો તમારે તે કરવું જોઈએ. જો તે તમને કેટલીક વસ્તુ આપવાનું કહે તો તમારે તે આપવું જોઈએ. કંઈ કરવા કીધું તો કરો. આ રીતે જો તમે પ્રભુ કહે છે તેમ કરો છો, તો પ્રભુ અલૌકિક રીતે ચમત્કારો કરશે અને તમને આશીર્વાદ આપશે. હવે પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે પવન કે વરસાદને જોશો નહીં, પરંતુ તમને પાણી મળશે. ડરશો નહીં. તેથી પ્રભુ કહે છે, કોઈ પણ સંજોગો જોશો નહીં. વિશ્વાસ સાથે કહો, પ્રભુ તમે જે કહો તે હું કરીશ. નહેર ખોદવા કહેશો તો નહેર ખોદીશ. આવું કરવા કીધું તો આવું કરીશ. જુઓ, લાજરસની કબરની સામે ઈશુ ઊભા છે. તેણે મરણ પામેલા લાજરસને સજીવન કરવાનું વચન આપ્યું છે. પણ પ્રભુ કહે છે, તે પથ્થરને દૂર કરો. તે તેમને કબરની સામે મૂકેલા વિશાળ પથ્થરને દૂર કરવા કહે છે. પ્રભુ મૃત માણસને સજીવન કરે તે પથ્થરને દૂર કરી શકતા નથી કે? શું તેમનાથી તે શક્ય નથી કે? તમારે જે કરવાનું હોય તે કરવું જોઈએ. ત્યારે જ મારે જે કરવું હોય તે કરીશ. તમારે શું કરવું જોઈએ? શું છે? તમારે ઉપવાસ કરવાની, પ્રાર્થના કરવાની, કામ કરવાની, પ્રયત્ન કરવાની, વ્યવસાય કરવાનો.
સેવા કરવાની કષ્ટ કર્યા વિના આશીર્વાદ મળશે નહીં. સમર્પિત કરો, પ્રભુને કહો હું સમર્પિત કરું છું, તમે જે કહો તે હું કરીશ, હું સખત મહેનત કરીશ, મને આશીર્વાદ આપો, પ્રભુ એક ચમત્કાર કરશે. શું તમે તે કરશો, સમર્પણ કરશો? પ્રભુ તમે એવા ઈશ્વર છો જેણે કહ્યું હતું કે તમે પવન કે વરસાદ છોશો નહીં પણ ખીણ પાણીથી ભરાઈ જશે. તમે જે કર્યું તે તમે મારા માટે પણ કરશો. મને કહો કે મારે શું કરવું જોઈએ, હું તે કરીશ. ભલે તે અઘરી બાબત હોય તો પણ હું કરીશ. હું મારી જાતને સમર્પણ કરું છું. જે કોઈ આ રીતે પ્રાર્થના કરે છે તો આ બાળકોને ખાસ આશીર્વાદ તમે આપો, તેમને ચમત્કારોને જોવા દો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.